તો કેરી આવી ગઈ છે અત્યારે, સીઝન ચાલુ થઈ ગઈ ને એટલે. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ શેઠ જગડુશ આશ્રમ. પૈસા ઉપાડ લીધા અશ્વિનભાઈ, અમે અત્યારે પાછા જઈએ. રવિવાર હતો અને આજે બંધ હતું ભાઈ નું, પણ તો પણ આપણે ભાઈ ને બોલાવ્યા છે ફોન કરીને. તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે અહીંથી નીકળી ગયા છીએ. ટાંકી પૂરી થઈ ગઈ છે ને. પણ જીપ્સી માં કેટલા છે? 1500. તો ફ્રેન્ડ્સ જોવો, અહીંયા ખાટલા ઉપર બેસીને તમારે જમવાનું હોય ને. ફ્રેન્ડ્સ કેરીનો ભાવ તો બહુ વધારે છે અત્યારે. અહીંયા 1200 રૂપિયા થી 5 કિલા નો ભાવ છે, 1200 થી 2000 રૂપિયા જેવી કેરી એ પ્રમાણે ભાવ છે. મારે જોયું તો કપડા ની જોડી બે રેગ્યુલર માં પહેરી છે, તો નવી કઈ પહેરવાની છે નહીં. અને અત્યારે આપણે બહાર જવાનું છે, તો બહાર ક્યાં જવાનું છે તે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો તમને ખબર પડી જશે કે આપણે ક્યાં જઈએ છીએ. આપણે જઈએ બજાર માં એક નવા કપડા ની જોડી ભાઈ આવીએ. અત્યારે આપણે આવી ગયા છે આપણા મિત્રનો શોપે સ્વેગવેર, તો આંબાવાડીમાં જ છે તમે મેઇન બજારમાં. તો અત્યારે ચાવી ભૂલી ગયો છે, તો એ ચાવી લેવા ગયો છે ઘરે અત્યારે, તો હમણાં આવે એટલે તમને મળાવું. રવિવાર હતો અને આજે બંધ હતું ભાઈ નું, પણ તો પણ આપણે ભાઈ ને બોલાવ્યા છે ફોન કરીને. આ છે આપણા મિત્ર હરપાલભાઈ. તો હરપાલભાઈ આજે ઉઠીને જ આવ્યા છે. જોવો મિત્રો, શું કે હરપાલભાઈ, સારું ને? તો ચાલો મને એક મસ્ત કપડા ની જોડી કાઢી દો. હા કઈ વાંધો નહીં, ગોઠવી લ્યો. નજીક આપણા મિત્ર છે જીતભાઈ. હું બજારમાંથી આવી ગયો છું, જોવો કે આ પેર લીધી છે મેં, તો તમને બતાવું. તો જોવો આ પેર લીધી છે, આખી બ્લેક કલર નો શર્ટ છે અને નીચે ગ્રે કલર નું પેન્ટ છે. તો ડીસા પણ રેડી થઈ ગઈ છે, તો ચાલો હવે આપણે અહીંથી બધા નીકળવાનું છે. બધા રેડી થઈ ગયા છે, તો હું થોડોક રેડી થવું. મારે કેમ કે આવવામાં થોડુંક લેટ થઈ ગયું હતું એટલે રેડી થવાનું બાકી હતું. તો જો મમ્મી પણ રેડી થઈ ગયા છે અહીંયા, તો હમણાં હું રેડી થઈ જાઉં થોડીક વારમાં, એટલે પછી આપણે અહીંથી નીકળી જઈએ. અને ક્યાં જવાનું છે તમને આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તો તમને ખ્યાલ પડી જશે. ગાડીને બધું બહાર કાઢી લીધું છે અને જો કે બધા રેડી થઈ ગયા છે. નેહા અને એ લોકો અહીં રોકાવાના છે અને અમે બધા અહીંથી જઈએ છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે અહીંથી નીકળી ગયા. જો કે 12:24 થઈ 12:30 થઈ ગયા છે અને આપણે અહીંથી નીકળી ગયા છીએ. ફ્રેન્ડ્સ પંપે ઊભા છીએ અને ટાંકી ફૂલ કરાવી લઈએ. જો અત્યારે 2-3 પોઈન્ટ છે, 4 પોઈન્ટ છે, તો ટાંકી ફૂલ કરાવી લઈએ અહીંથી. અને અત્યારે પેટ્રોલની પ્રાઇસ છે અહીંયા કેટલા છે, 95 રૂપિયા જેટલું છે. પોઈન્ટ છે, જોઈએ આપણે કે કેટલું પેટ્રોલ આવે. 0-0 થઈ ગયું છે. લોકેશન આપણે રાખી દીધું છે અને જો કે 2 કલાક 27 મિનિટ એટલે 98 કિલોમીટર બતાવે છે. પેલા સાસણ આવશે, સાસણ થી તાલાડા, તાલાડ થી આપણે ત્યાં જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો તમને હું બતાવીશ કે આપણે કઈ જગ્યા ઉપર જાય છે તે. ફ્રેન્ડ્સ અત્યારે અમે ટોટલ 5 લોકો જઈએ છીએ, 3 લોકો પાછળ છે જોવો તમે, અને હું ને પપ્પા બંને આગળ છીએ. તો પપ્પા અત્યારે ડ્રાઈવ કરે છે, કેમ કે મારે વિડીયો ને બનાવવું હોય એટલે ચાલુ ડ્રાઈવિંગ એ તો રિસ્કી દે, એટલા માટે હું નથી ડ્રાઈવ કરતો, પપ્પા ડ્રાઈવ કરે છે. તો ચાલો ફ્રેન્ડ્સ જો કે અત્યારે આપણે કરણી થી તો આગળ નીકળી ગયા છીએ, હવે અજાબ આવશે અને પછી આપણે સાસણવાળા રોડ ઉપર જવાનું છે. તો દેવાડિયા પાર્ક પણ આવશે, તો તમને ત્યાં પણ બતાવીશ. જોઈએ ટાઈમ રહેશે તો આપણે ત્યાં પણ જશું. અત્યારે આપણે જે ગામડાનો રસ્તો હતો તે પાર કરી અને અત્યારે જે આપણે જઈએ છીએ માળિયા, આપણી પાછળ છે માળિયા અને અત્યારે જે દેવાડિયા પાર્ક વાળો રસ્તો છે આપણે ત્યાંથી જઈ અને સીધા સાસણ જશું. તો તમને આગળ હમણાં દેવાડિયા પાર્ક આવશે તો તે તમને હું બતાવીશ. અત્યારે આપણે આ જો એન્ટર થઈ છે દેવાડિયા પાર્ક માં, જો બંને તરફ ફોરેસ્ટ એટલે જંગલ માં એન્ટર થઈ ગયા છીએ આપણે. તો હમણાં આપણે દેવાડિયા પાર્ક માં અત્યારે તો આપણે આગળ જવાનું છે. નેક્સ્ટ ટાઈમ આપણે ગમે ત્યારે આવશું ત્યારે આપણે દેવાડિયા પાર્ક માં જરૂરથી વિઝિટ કરશું. અને જો અત્યારે ટ્રાફિક તો બહુ નથી, થોડું થોડું જ છે, કેમ કે સન્ડે ના જેટલું ટ્રાફિક હોવું જોઈએ એટલું છે નહીં, દેખાતું નથી આપણે. તો જો ફ્રેન્ડ્સ આ છે દેવાડિયા પાર્ક નો મેઇન ગેટ. ઓપન જીપ્સી માં કેટલા છે? 1500 રૂપિયા. અને આમ અહીંયા ટિકિટ માટે 90 રૂપિયા અને 190 રૂપિયા છે ને. ઓકે ઓકે.
તો જો ફ્રેન્ડ્સ ભાઈ જણાવ્યું એમ કે અહીંયા તમારે જવું હોય તો 190 રૂપિયા છે, અને જીપ્સી માં તમારે જવું હોય તો 1500 રૂપિયા છે. ટિકિટ તમે ઓનલાઈન પણ બુક કરી શકો છો અને જીપ્સી પણ ઓનલાઈન બુક કરી શકો છો. તો તમને સાસણ થી જીપ્સી મળી જશે અને અહીંયા આવવા માટે અહીંયા તમને રૂટ છે 1 2 3 4 5 એવી રીતે રૂટ છે બધા. અને બધા રૂટ્સ માં અલગ અલગ જે જીપ્સી નક્કી કરેલી હોય તે અલગ અલગ લોકેશન ઉપર લઈ જાય છે અને ત્યાં આપણે જઈને સિંહ દર્શન કરાવે છે. અત્યારે આપણે અહીંયાથી સીધા જંગલ ની અંદર એન્ટર થઈ ગયા છે. જોવો તમે આપણા નેટવર્ક બધા વયા ગયા છે અહીંયા. નેટવર્ક એક પણ નેટવર્ક આવતો નથી, જીઓ કે નહીં, એરટેલ નહીં, એકઈ નહીં, મતલબ એકઈ નેટવર્ક આવતા જ નથી અહીંયા. એટલે તમે આવો એટલે એ વસ્તુ મેપ ઓફલાઈન મેપ હોય તો તે ડાઉનલોડ કરીને ઓફલાઈન મેપ લગાવી દેજો, જેથી કરીને તમારે આગળ જાવ રસ્તો જોયો ન હોય તો તે ખ્યાલ પડે. ફ્રેન્ડ્સ જોવો કે અહીંયા તમે આ રોડ ઉપર જ કેટલા બધા પોસ્ટર મારેલા છે આ રીતના, જેથી કરીને આમ જાનવર આગળ હોય તો તમને અહીંયા ખડ હોય તો આપણે દેખાય નહીં કે જાનવર ક્યાં છે તે. તો એના માટે આ બધું આગળ ના જે અહીંયા પારી દેખાય છે ત્યાં સુધી બધું સળગાવી નાખ્યું છે. તમને કીધું હતું ને કે જંગલ ની અંદર એન્ટર થઈ ગયા છે, તો જો આમાં પણ મેપમાં પણ બતાવે છે રસ્તા ઉપર તમને ક્યારેક ક્યારેક સિંહ જોવા મળશે, તો પણ નસીબમાં હોય તો જોવા મળે. અમે આની પહેલા આવ્યા હતા ત્યારે અહીંયા આ જ લોકેશન ઉપર હું તમને બતાવું, આ લોકેશન ઉપર અહીંયાથી સિંહ આવી રીતે ક્રોસ કરતો હતો અને અમે લોકો જતા હતા તો ત્યારે સિંહ દર્શન થયા હતા. પણ એ તો ક્યારેક જ બને એવું, પણ અત્યારે તો ન મળે કેમ કે તડકો છે એટલે ક્યાંક ઠંડો છાંયો હોય ત્યાં લોકો ત્યાં સિંહ ને બેસી ગયા હોય. બાકી અત્યારે તો તડકામાં તો શક્ય જ નથી કે મળે. સાંજે 5-6 વાગ્યા પછી મળે, પણ જો કે 6 વાગ્યા પછી તો અહીંયા બંધ જ થઈ જાય છે ગેટ, અંદર આવા જ દેતા નથી. પાછો આપણે એક્ઝિટ ગેટ આવી ગયો છે, માંથી એન્ટ્રી કરી દીધી ને અહીંયા એક્ઝિટ ગેટ છે. પણ તમારે 6 વાગ્યા પછી આ ગેટ બધા બંધ થઈ જાય છે, 6 વાગ્યા પછી અહીંયાથી એન્ટર થવા દેતા નથી. તમે બીજા ગેટ થી બહાર નીકળશો એવી જ અહીંયા જોવો કે બધી દેશી જમવાનું એકદમ ગુજરાતી જમવાનું તમારે જમવું હોય ગીર નું. જો ડીસા કઈક કહે છે તો ફ્રેન્ડ્સ અહીંયા હોટલ માં તમને ચૂલા ઉપર બનેલું રોટલો ને એવું બધું મળી જશે, બધું ચૂલા ઉપર જ બનાવતા હોય છે, લાઈવ તમે જોઈ પણ શકો છો ત્યાં. તો ફ્રેન્ડ્સ જોવા કે અહીંયા ખાટલા ઉપર બેસીને તમારે જમવાનું હોય ને એકદમ દેશી જમવાનું હોય ને એવી જ મજા આવે અહીંયા જમવાની. વાહ, ચૂલા ઉપર બાજરા ને રોટલા ઓરો ને એવું બધું જો, પબ્લિક પણ એટલું છે અહીંયા જમવા માટે. જો અંદર ખાટલા ઉપર બેસીને જમવાનું ને જો સસલા ને એવું બધું છે, જો અત્યારે બનાવે જ છે લાઈવ, અને તમારી સામે લાઈવ જ બનાવે. તો તમારે જો લાઈવ બનતું હોય તો જોઈને જોઈ પણ શકો છો. જો આ રીતની અહીંયા જીપ્સી માં તમને લઈ જવામાં આવશે, આ લોકો સાસણ થી આવે છે. ક્યારેક આવો એટલે ટ્રાય કરજો જમવાની. અમે તો બધું સાથે જમવાનું લાવ્યા છીએ એટલે અમારે અહીંયા જમવું નથી, કેમ કે આપણે આગળ જઈને ક્યાંક વ્યવસ્થિત જગ્યા મળશે ત્યારે આપણે ત્યાં જમી લેશું. જે આ દેવાડિયા પાર્ક વાળો રસ્તો હતો તે અહીંયા પૂરો થઈ જાય છે. જોવો કે અહીંયાથી આ જે આ તરફ જાવ તો તમે મેંદડા આવશે અને હવે સાસણ સીધું અહીંયાથી આવી જશે. તો આ જે ફાટક છે, મતલબ ફાટક જેવું જ છે અહીંયા, તો આ રાત્રે 6 વાગ્યા પછી બંધ થઈ જાય એટલે તમને એન્ટ્રી કે એક્ઝિટ આપવામાં આવતું નથી. રોડ ઉપર તમને ઘણા ફાર્મ રિસોર્ટ રહેવા માટેના બેસ્ટ ઓપ્શન્સ ઘણા બધા મળી જશે, હું તમને હમણાં આવે એટલે હું બતાવું. તો જો ફ્રેન્ડ્સ અહીંયાથી બધા હોટેલ્સ અને રિસોર્ટ ને બધું ચાલુ થઈ જાય છે અને અંદર ઘણા બધા રિસોર્ટ એવા પણ આવેલા છે. જો આ એક રિસોર્ટ છે શ્રી શિવ વિલા, જો કેટલું મસ્ત બનાવેલું છે જોવું તમે. આની આ ગેટ છે અહીંનો અને અંદર તમે આખું રહેવા માટેની મસ્ત વ્યવસ્થા કરેલી છે. આવા તો ઘણા બધા ઓપ્શન્સ તમને અહીંયા જોવા મળશે. જો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા નાની નાની કેરીઓ પણ આવી ગઈ છે ઝીણી. ફ્રેન્ડ્સ અત્યારે આપણે સાસણ ગામમાં પહોંચી ગયા છે. જો કે આ સાસણ ગામ છે અને તમને અહીંયા રહેવા માટે જમવા માટે પણ ઘણા બધા ઓપ્શન્સ મળી જશે અને અહીંયા તમારે અહીંયા પણ એક નાની સફારી જેવું છે નાનું, તો એ પણ તમને બતાવું. સિંહ સદન છે જોવો અહીંયા, અત્યારે તો કંઈક અહીંયા કામ ચાલુ છે એટલે બંધ છે ફિલહાલ. ગેટ બીજો ગેટ થી એન્ટ્રી છે એમાંથી. તો ફ્રેન્ડ્સ તમે સાસણથી આગળ થોડાક નીકળશો તો આપણે આની પહેલા ગયા હતા તમે વિડીયોમાં જોયું છે કે આ રોડ અહીંયાથી આપણે પ્રેમપરા વિસાવદર ને એ તરફ જવાય છે. તો જંગલનો રસ્તો છે આખો, 18 કે 19 કિલોમીટર જેટલો જંગલનો રસ્તો છે. જો અહીંથી આપણે એન્ટ્રી છે ત્યાં, તો ત્યાં પણ તમને 6 વાગ્યા પછી એન્ટ્રી એલાઉડ નથી. 6 વાગ્યા પહેલા તમારે જવું હોય તો અહીંથી વિસાવદર તમે જઈ શકો છો. આપણે અહીંયા આવ્યા હતા તો કેરી જો આવી ગઈ છે અહીંયા અને સીઝનમાં કેરી ચાલુ થઈ ગઈ છે. જો ભાઈ આપણે ખોલીને બતાવે છે તો કેરી આવી ગઈ છે અત્યારે, સીઝન ચાલુ થઈ ગઈ ને એટલે. અને અહીંયા ગોળ અને
આ કેરીનો રસ ને તમને બધું મળી જાય. કેરીનો ભાવ તો બહુ વધારે છે અત્યારે, અહીંયા 1200 રૂપિયા થી 5 કિલાના ભાવ છે, 1200 થી 2000 રૂપિયા જેવી કેરી એ પ્રમાણે ભાવ છે. અને ગોળનો ભાવ થોડો વધારે હતો એટલે જોઈએ હવે આપણે આગળ જઈએ અને આગળ ક્યાંક વ્યવસ્થિત માર્કેટિંગ કરી અને ગોળ આપણે લઈએ. અને કેરી તો જોઈએ, કેરી વ્યવસ્થિત હશે તો કેરી પણ લઈ લેશું આપણે. અત્યારે જમવા માટે અમે એક બ્રેક લીધો છે ને, અહીંયા થોડીક જગ્યા દેખાણી હતી સારી એવી બેસાય એવી, તો અહીંયા આપણે બ્રેક કર્યો છે. અને જુઓ કે આ તાલાડા રોડ છે, આપણે સાસણથી નીકળીને આ તાલાડા તરફ જાય છે રોડ. અને ફ્રેન્ડ્સ જુઓ કે બધી બાજુ જંગલ જ છે, આ બાજુ બગીચો છે અને આ બાજુ જંગલ છે, આપણી પાછળ જંગલ છે. જોવો આપણે ઘરેથી જમવાનું બધું બનાવી લઈ આવ્યા હતા, પુલાવ બનાવ્યા હતા વેજ પુલાવ, અને આ બધી વસ્તુ રાખીને આપણે અહીંયા બેઠા છીએ. મસ્ત લોકેશન છે, જો અહીંયા મંદિર છે એટલે મંદિર હતું એટલે આપણે અહીંયા બ્રેક કર્યો, નહીતર આપણે આમાં જંગલમાંથી બ્રેક ન કરાય. અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે, બધા ગાડીમાં બેસી ગયા છીએ, તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળી જઈએ. આપણે બધી વસ્તુ કંઈ કચરો રાખ્યો નથી, અહીંયા બધું ક્લીન કરી નાખ્યું છે, તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયાથી આગળ નીકળી જઈએ, કેમ કે ટાઈમ પણ બહુ વધી ગયો છે, 2 ને 12 થઈ ગઈ છે એટલે હવે આપણે 3 વાગ્યા આસપાસ તો ત્યાં પહોંચી જ જશું. અત્યારે આપણે તાલાડા ગીર પહોંચી ગયા છીએ, તો આ તાલાડા ગીર છે આખું. તો હવે અહીંયાથી આપણે જામવાડા તરફ જવાનું છે, મતલબ તાલાડાથી જે ઉના તરફનો રસ્તો જાય છે તો તે રસ્તે આપણે જવાનું છે. અને જામવાડા આવશે, જામવાડાથી આગળ જ છે જવાનું, આપણે જ્યાં જવાનું છે ત્યાં. તો જો અહીંયાથી આ તરફ ઉના જવાય અને સીધું તમે સોમનાથ નીકળશો, અહીંયા સીધા જશો તો સોમનાથ નીકળશો તમે. આ તરફ ઉના છે, જો અહીંયા બોર્ડ પણ મારેલો છે. તો ફ્રેન્ડ્સ આ તરફ બધા આંબા જ છે અને કેરી અને કેરીની સીઝન આવી ગઈ છે એટલે કેરી સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગીરના જંગલનું મેઈન જે સેન્ટર કહેવાય આખોલવાડી, તો આખોલવાડીમાં પહોંચી ગયા છીએ આપણે અહીંયા. અને હવે આ રસ્તો જાય છે સીધો ઉના. તો ફ્રેન્ડ્સ અત્યારે જુઓ કે જંગલ ચાલુ થઈ ગયું છે અહીંયાથી પાછું, અને આ હવે સિંગલ પટ્ટીનો જ રોડ છે, આપણે છેક જામવાડા સુધી સિંગલ પટ્ટીનો જ રોડ આવશે. જો તમને અંદર સુધી ક્યાંય સુધી દેખાતું હશે આમાં. તો ફ્રેન્ડ્સ જો કે અત્યારે રસ્તો એકદમ કાચો આવી ગયો છે, કાચા રસ્તામાંથી થઈ અને જવાનું છે. જો કેટલો રસ્તો ખરાબ છે, તે થોડોક જ છે, જો કે 2 કિલોમીટર જેટલો છે, નહીં 800 મીટર જ છે, 850 મીટર જેટલો રસ્તો ખરાબ છે. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ સેઠ જગડુશા આશ્રમ. તો તમે જો અહીંયા ગેટ છે,